नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ નગરપાલિકાની માસિક સામાન્ય સભાનું નગરપાલિકાના સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ સામાન્ય સભામાં વિવિધ કામોના ઠરાવ પસાર કરવામાં આવ્યા. આજે સામાન્ય સભા મળી હતી, જેમાં 20/5/2023 રોજ મળેલ સામાન્ય સભાની મિનિટ્સને બહાલી આપવા બાબત વર્ષ 2023-24 અજમાયશી અંદાજપત્રની કારોબારી સમિતિ ઠરાવ નંબર 70/2023 કરેલ ભલામણને બહાલી આપવા બાબતે યોગ્ય ઠરાવ કરવા બાબત વર્ષ 2023-24 જિલ્લા આયોજન મંડળ તરફથી 15% વિકેન્દ્રિત મળવાપાત્ર ગ્રાન્ટમાંથી કામો નક્કી કરવા બાબતે યોગ્ય ઠરાવ કરવા બાબત દાહોદ નગરપાલિકાની વિવિધ મિટિંગ એજન્ડા ટપાલ બજવણી કરવા ઓફિસ કામ માટે વર્કચારના કર્મચારી માટે ઈ બાઇક ખરીદવા બાબતે યોગ્ય ઠરાવ કરવા બાબતે ચર્ચા વિચારણા કરાઈ. દાહોદ નગરપાલિકાના અંદાજપત્રમાં વર્ષ 2022-23 વર્ષની આવક અને ખર્ચની વિગતોના આધારે વર્ષ 2023-24 વર્ષના બજેટમાં જે આવક થવાની છે, જેની સામે દાહોદ નગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં રકમની ફાળવણી કરતા તેમજ કામોને અગ્રતા આપવામાં આવી. આમ અંદાજપત્રમાં આવક અને ખર્ચની જોગવાઈને ધ્યાને લેતા 4,49,04,058 પુરાંત થાય છે. આજે દાહોદ નગરપાલિકાની સામાન્ય સભામાં કારોબારી ચેરમેન દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 4,49,04,058 રૂપિયાની પુરાણનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ગ્રાન્ટ અને સ્વભંડોળ ત્રણેની આવક થઈ અને જુદા જુદા વિભાગોના ખર્ચાને બાદ કરતા આ પુરાણવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં એન્ટ્રી ગેટ, હેમંતસ બજાર જેવા અનેક કામો નગરપાલિકા દ્વારા હાથે ધરવામાં આવે છે, તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અને બાકી રહેલ જે ભૂગર્ભ ગટર કનેક્શનો છે એ પણ સ્માર્ટ સિટી અંતર્ગત એનું 1 એપ્રિલે ટેન્ડર ખોલાઈ અને જે દાહોદ શહેરમાં ખુલ્લી ગટરોના જે બાકી વિસ્તારો રહ્યા છે તેને પણ ઓપન ગટર મુક્ત દાહોદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવશે. વર્ષ 2023-24 બજેટમાં અંકે 112,66,58,308 રૂપિયા પૂરાની આવક અંદાજિત થનાર છે, જેની સામે દાહોદ નગરપાલિકા જુદા જુદા વિભાગોમાં રકમની ફાળવણી કરતા તેમજ કામોને અગ્રતા આપતા અંકે 108,17,54,250 રૂપિયા પૂરાનો ખર્ચ અંદાજવામાં આવે છે. આમ અંદાજપત્રમાં આવક અને ખર્ચની જોગવાઈને ધ્યાનમાં લેતા અંકે 4,49,04,058 રૂપિયા પૂરાની પુરાંત થાય છે, જે આજ રોજ બજેટમાં રજૂ કરે છે.